અરે વાહ 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 શું આજ છે અધિકારીઓ તમારા રાજમાં તો સરકારી કોન્ટ્રાક્ટરોને લીલા લહેર છે અરે હા આજે દર્શક મિત્રો વાત ફરી વધુ એક વખત ચરોતરનો અવાજ આજે અવાજ ઉઠાવશે એ જ બાબત ઉપર કારણ કે

મુખ્યમંત્રી સડક યોજનાનો રસ્તો જે બને છે એ રસ્તાનો જે મુદ્દો ઉઠાવ્યો હતો કાસોર ગામ ખાતેથી ત્યારે આજે બીજો રસ્તો આજે એ જ વાત કરીશું દર્શક મિત્રો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ખાસ કરીને વાત કરીએ તો જે ખંભાત તાલુકાનું ફીણાવ ગામ છે ત્યાં આગળ એક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો એક રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો ગામનું નામ છે કન્સ્ટ્રક્શન ઓફ ફીણાવ ખાખરી કચારી રોડ તાલુકો ખંભાત જિલ્લો આણંદ દર્શક મિત્રો રોડની કુલ લંબાઈ છે બે કિલોમીટર બસો પચાસ સાથે જ વાત કરીશું ઇજાદારસિંહનું નામ છે અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ ટેન્ડરની રકમ છે ચોર્યાસી પોઈન્ટ ચુમ્બાલીસ લાખ રૂપિયા કામ શરૂ કર્યાની તારીખ ચાર અગિયાર બે હજાર ને વીસ ફરી વખત હું કહું છું કામ શરૂ કર્યાની તારીખ છે ચાર અગિયાર બે હજાર વીસ અને કામ પૂર્ણ થવાની તારીખ છે ત્રણ આઠ બે હજાર એકવીસ આજે દર્શક મિત્રો કેટલો સમય વીતી ગયો આજે તમે વિચાર કરો આજે છ એપ્રિલ આજે છે છ એપ્રિલ એટલે કહી શકાય છે કે આજે આઠ મહિના આ કામને વીતી ગયા છે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે આઠ મહિના વીતી ગયા છે અમારી સાથે પ્રૂફ છે ગતરોજ જ અમે અહીંના જે સ્થાનિક અધિકારીઓ છે તેમને જાણ કરી હતી ત્યારબાદ અધિકારીઓએ તુરંત જ એટલા જ એક્શનમાં આવી ગયા કે બોર્ડ ફાડી નાખવા પડ્યા તેઓને આ બોર્ડ ફાડી નાખ્યા સાથે જ અહીંના બોર્ડ જે હતા એ ઉતારી લીધા અરે વાહ ભાઈ અધિકારીઓ શા માટે આ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરો છો આ જે એ દ્રશ્ય અમારા કેમેરામેનને કહીશ કે બતાવશે સૌથી પ્રથમ તો વાત કરીશું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના આણંદ જિલ્લો કામનું નામ છે કન્સ્ટ્રક્શન ઓફ ફીણાવ ખાખરી કચારી રોડ તાલુકો ખંભાત જિલ્લો આણંદ છે કુલ લંબાઈ છે બે પોઈન્ટ બચો બસો પચાસ કિલોમીટર સાથે જ ડામરની સપાટી છે બે પોઈન્ટ બસો પચાસ કિલોમીટર સિમેન્ટ કોક્રીટની સપાટી ઝીરો ઝીરો કિલોમીટર છે હવે વાત કરીશું કે આ જે રોડ છે તેની અંદર કેટલા પ્રકારનું જે મટીરિયલ છે તે યુઝ થાય છે માટીકામ છે તે નવ હજાર સાતસો ને અઢાર ઘન મીટર આ જે પ્રમાણે જોઈ રહ્યો છો જીએસ બી છે એ ચૌદસો ને એકતાલીસ ઘન મીટર છે વોટર મેકડમ જે છે તે કહી શકાય છે એમ એમએમ એમ એમ છે નવસો ને સોળ ગન મીટર હવે તમે આજે દ્રશ્ય જોઈ લો સીધા જ બોલ ફાડી નાખવામાં આવ્યું છે આ બોર્ડ ફાડી નાખવામાં આવ્યું છે બોર્ડને તોડી નાખવામાં આવ્યું છે પણ અધિકારીઓ તમે આ રીતના બોડ ફાડી નાખવાથી કે બોર્ડ ઉતારી લેવાથી તમે નહીં બચી શકો આવો એ જે લોકોએ બોર્ડ ઉતાર્યું છે એ બોલ પહેલાં આપણે જોઈશું પણ ચરોતરનો અવાજની ટીમ સૌથી પહેલાં તો દરેક વાતની પુષ્ટિ કરી અહીંના જે અધિકારી છે કિશોરભાઈ ગોહેલ તેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે વિડીયો પણ અમારી પાસે છે અને આ બોર્ડના ફોટા પણ અમારી પાસે છે આ લાઈવના માધ્યમથી બતાવીશ અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આવા અધિકારીઓ અને અધિકારીઓની મિલીભગગત સાથે જે જોડાયેલા કોન્ટ્રાક્ટરો છે તેમના પડદા ફાસ્ટ કરવા એ ખૂબ જ જરૂરી છે કારણ કે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો સીધો જ જે કહી શકાય છે કે અત્યારે જે ગેરફાયદો થતો હોય તો એ જનતાને થઈ રહ્યો છે અને ચરોતરનો અવાજ એ છેવાડાના માનવી સુધીની જે સમસ્યા હશે ત્યાં આગળ પહોંચવાનો હર હંમેશ પ્રયત્ન કરતું રહ્યું છે અને કરશે આ એ જ દ્રશ્યો તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો કે આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અહીંયા આગળ બોળ મારવામાં આવતું હવે એ બોળ કયું મારવામાં આવ્યું હતું એ પણ હું બતાવીશ કેમ કે મારી પાસે ફોટો છે આજે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કે જે બોર્ડ મારવામાં આવ્યું હતું એ બોર્ડ અત્યારે ઉતારી લેવામાં આવ્યું છે પરંતુ અધિકારીઓ બોર્ડ ઉતારવાથી તમે ક્યાંય આ રીતના બચી નહીં શકો અમારા કેમેરામેનને કહીશ કે આ ફોટો બતાવશે આ જે જગ્યા છે અહીંયા કે જે બોર્ડ મારવામાં આવ્યું હતું એ બોર્ડની અંદર લખેલું છે કામનું નામ છે કન્સ્ટ્રક્શન ઓફ ફીણાવ ખાખરી કચારી રોડ તાલુકો ખંભાત જિલ્લો આણંદ છે રોડની કુલ લંબાઈ છે બે પોઈન્ટ બસો પચાસ કિલોમીટર ઇજા ઇજાદારનું નામ છે અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ ટેન્ડરની રકમ છે ચોર્યાસી છ્યાસી પોઈન્ટ ચુમ્માળીસ લાખ રૂપિયા કામ શરૂ કર્યાની તારીખ છે ચાર અગિયાર બે હજારને વીસ એટલે બે હજાર વીસમાં ચાર અગિયાર એનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું કામ પૂર્ણ કરવાની તારીખ છે ત્રણ આઠ બે હજાર એકવીસ ત્રણ આઠ બે હજાર એકવીસે કામ પૂર્ણ કરી દેવાની તારીખ હતી આજે છ એપ્રિલ એટલે કહી શકાય કે કામ પૂર્ણ કરવાની જે સમય મર્યાદા હતી એને આજે છ છ મહિના વીતી ગયા અને છ મહિના વીતી ગયા તેમ છતાં પણ આ અધિકારીઓ કે પછી આ કોન્ટ્રાક્ટરોના પેટમાં પાણી નથી હલતું ત્યારે આઠ મહિના બાદ ચરોતર અવાજ અહીંયા પહોંચ્યું છે અને ચરોતર અવાજે જાગૃત કર્યા ત્યારે અહીંયા આગળ ખાલી બે ટેન્કરો મૂકી દેવામાં આવ્યા છે આ સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો તો અધિકારીઓ શા માટે આ કોન્ટ્રાક્ટરોના આટલા બધા ઉપરાણું લો છો શા માટે જનતાના કામને તમે અટકાવી રાખો છો શું આની અંદર તમારી મિલીભગત છે કે કેમ તે અનેક સવાલ ઉભા રહ્યા છે બીજી વાત અહીંયા આગળના જે ઇજનેર છે જે ખંભાતના કિશોરભાઈ તેમને એક વિડીયો પણ વાયરલ થયો છે અમારી પાસે વિડીયો છે તે મો બોલે છે અંદર વિડીયોની અંદર કે ભાઈ અમારે બોર્ડ તો મારવા જ પડે ને અમારે ઉપરથી ઇન્સ્પેક્શન આવે તો અમે શું કરીએ અરે ભાઈ તો કામ ચાલુ કરો ત્યારે બોર્ડ મારો ને શા માટે તમે પહેલાં બોળ મારી દીધા શા માટે તમે સરકારને ગેરમાર્ગે દોરો છો આવા અનેક સવાલો અધિકારીઓ સામે ઊભા થાય છે મને લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે કહી શકાય કે અધિકારીઓની સોએ સો ટકા મિલી ભગત આ કોન્ટ્રાક્ટરો સાથે હોઈ શકે શું કોન્ટ્રાક્ટરોને જ આ અધિકારીઓ છાવરી રહ્યા છે આવા અનેક સવાલો ચરોતરનો અવાજના માધ્યમથી ઊભા થાય છે કારણ એ જ છે કે તમે શા માટે આ જનતાનું કામ અટકાવી રાખો છો અહીંયા આગળ વાત કરીએ તો ફીણાવ ગામના જે છેવાડાનો સીમ વિસ્તાર આવેલો છે આગળ ઘણા બધા પરિવારો અહીંયા રહી રહ્યા છે રાત્રિ દરમિયાન કે પછી કોઈ વખત જ્યારે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો બનાવ બને આ જે બનાવ બને છે ત્યારે આવા બનાવની અંદર કદાચ એકસો આઠને પણ જો અહીંયા ઘરથી પસાર થવું હોય તો એને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કોઈક સરગર્ભા બહેન હોય અને એને હોસ્પિટલ અર્જન્ટમાં જવાનું થયું હોય તો આવા અનેક મુદ્દાઓ પર જ્યારે અહીંયા આગળના જે સ્થાનિકો છે એ તકલીફ ભોગવી રહ્યા હોય અને આ એસીની ચેમ્બરમાં પોતાની એસીની ચેમ્બરમાં બેસીને સરકારને ગેરમાર્ગે દોરીને અમે જ્યારે કામ કરી દીધું છે એવા મોટા મોટા બોર્ડો લગાવીને ચોર્યાસી છ્યાસી લાખ જેટલી માતબર રકમનો જો રોડ તમે મંજૂર કરી દીધો છે તમે ટેન્ડર આપી દીધું છે તો આ કોન્ટ્રાક્ટરોને પણ આ છ્યાસી લાખ જેટલી રકમનું જ્યારે કામ કરવાની અંદર શું જોર આવે છે આપને શા માટે આ કામ પૂર્ણ નથી કર્યું જવાબ આપો આ વિડીયોના માધ્યમ બને ત્યાં સુધી દર્શક મિત્રો વિડીયો શેર કરજો કારણ કે આ વિડીયો સરકાર સુધી પહોંચવો એટલો જ જરૂરી છે જ્યારે બીજી વાત વાત કરીશું હવે કે અમે કામ શરૂ કર્યું છે ઓકે ચલો આ એ જ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેઓએ કામ શરૂ કર્યું છે એટલી હલકી ગુણવત્તા સાથેનું આ કામ તેઓએ શરૂ કર્યું છે આ સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો ફીણાવ ગામ ખાતેથી આ જે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કે આ જે કામ જે ચાલુ કર્યું છે તેની કોઈ ગુણવત્તા નથી દેખાતી અરે ભાઈ આટલી હલકી ગુણવત્તા સાથેનો તમે રોડ ચલો બનાવવાનું ચાલુ કર્યું પરંતુ આજે તમારી સમય મર્યાદાને આઠ આઠ મહિના વીતી ગયા અને તેમ છતાં જો તમે આ કાર્ય પૂર્ણ નથી કરતા તો પછી ખરેખર આજે આ દુર્ભાગ્યપૂર્ણ વાત કહી શકાય અને આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટરોની ખૂબ જ મોટી મિલી કહી શકાય છે આજે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો ફિણાવ ગામ ખાતેથી અહીંના જે સ્થાનિક છે કે જે અહીંના જાગૃત એક નાગરિક કે જેમણે અવારનવાર આ અધિકારીઓને જગાડવા માટે અધિકારીઓને કહેવા માટે અનેક જગ્યા પર રજૂઆત કરી આવો સીધા જ આપણે તેમની સાથે પણ વાત કરીશું કે આ બાબતે તેમનું શું કહેવું છે જી સૌપ્રથમ તો આપનું નામ અને પરિચય જણાવશો મારું નામ એડવોકેટ ડીએન પરમાર છે જી હું આ ગામનો વતની છું જી આ રોડનું મને ગ્રામ પંચાયતના સભ્ય વાત કરી કે ભાઈ જી આપણા ગામમાં રોડનું બન્યું નથી બોર્ડ લગાવેલા છે જી તો સંદર્ભે મેં તાલુકા કક્ષાએ જઈને તપાસ કરી તો તાલુકા કક્ષાએ હું સવારથી લઈને સાંજ સુધી બેસી રહ્યો પણ ત્યાંના અધિકારીઓ મારી સાથે મળ્યા નહીં ફોન પર કોન્ટેક કર્યો તો એમણે બધા અલગ અલગ લુફોલ તૈયાર રાખેલા છે કે ભાઈ કોન્ટ્રાક્ટરને મોંઘું પડે છે એને સરકારી ડામર વાપરવો નથી કમિટમેન્ટ આપે છે તમારું કામ એક મહિનામાં થઈ જશે અગેન ને અગેન હું ઘણી વાર મળવા જાઉં તો એ લોકો આવે ને એક બે વાર ત્યાં અહીંયા આગળ કામ કરે અને પછી જતા રહેતા હતા એક બે વાર કામ હું જ્યારે જ્યારે જઈને ટકો એટલે એને એક બે વાર આવે ને કામ કરે ને પછી બંધ કરી દે એક બે દિવસ એટલે ઘણા સમયથી અમે આ સમસ્યા ભોગી રહ્યા છે ઘણા સમયથી આ રોડના પ્રશ્ન અમારે અહીં આગળ છે અને હું સરકારને એટલી અપીલ કરું છું કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરે અને આવા જે ગરીબ કોન્ટ્રાક્ટરો છે એમને આ રીતના ટેન્ડર પાસ કરીને આપે નહીં જી તમે કયા કયા અધિકારીને મળ્યા હતા અને અધિકારીને મળ્યા ત્યારે તમને શું જવાબ આપ્યો તો જે વિડીયો પણ વાયરલ થયો છે શું કહેશો બાબતે હું સૌથી પહેલાં તો કિશોરભાઈની ઓફિસે કંપાત મળ્યો તો બિઝનેસ આખાય તો કિશોરભાઈ તો મને અત્યાર સુધી રૂબરૂ મળ્યા જ નથી ઓલ ટાઈમ એ બિઝી જ હોય છે તો ત્યાં આગળ જે એમના નીચે અધિકારી હોય એ લોકો મને જણાવતા હતા કે ભાઈ બોળ અહીં જે લગાવ્યું છે એ લગાવવું પડે અને પછી મેં આગળ એની બધી જાણકારી મેળવી પછી એમને મળવા ગયો તો એ લોકોએ બોર્ડ અહીંથી હટાના કામકાજ ચાલુ કરી દીધા પછી એક ટાઈમ મને સેકન્ડ ટાઈમ રોડ આગળ બનાવવાનું મને કમિટમેન્ટ આપ્યું એક ટાઈમ માટી પૂરાણ કરી ગયા પછી હું આણંદ એની માટે મળવા ગયો પણ આણંદ મને કોઈ મળતું નહોતું હું ઘણી વાર આનંદ આ પ્રશ્નને લઈને જતો હતો તો લોકો આગળ પાછા થઈ જતા અધિકારીઓ જી કોઈ મળતું નહોતું મને જી દર્શક મિત્રો જે પ્રમાણે એના સ્થાનિક જે અરજદાર છે તેઓનું જે પ્રમાણે કહેવું છે કે મેં અવારનવાર આ બાબતે રજૂઆત કરી પણ આ જે આ જે કહી શકાય છે કે આ જે અધિકારીઓ છે નકામા અધિકારીઓ કહી શકાય કારણ કે નકામાનો શબ્દ એટલા માટે યુઝ કરવો પડે છે કે જો તમારે કામ કરવું હોત તો આજે આ રોડને કામની સમય મર્યાદા અધિકારીઓમાંથી મેં અત્યારે જે પીડબ્લ્યુડી વિભાગના જે ગઢવી સાહેબ છે તેમનો સંપર્ક સાધ્યો મેં અગાઉ પણ કીધું હતું કે આ સાહેબે આ સાહેબનો અધિકારીઓનો એક જ જવાબ એ દર ફેર એક મંજૂર હોય છે અમે નોટિસ પાઠવી દીધી અરે ભાઈ તમે એક્શન લો તમારી જોડે સત્તા છે તમે જનતાની સેવા કરવા બેઠા છો જનતાના કામ કરવા બેઠા છો તો શા માટે આ કામો અટકાવી રહ્યા છો ભાઈ શા માટે અને તમે બોર્ડ માર્યું વાત છે મારી દીધું તો મારીને અત્યારે કેમ તમારે ફરજ પડી શું તમે ખોટા હતા ત્યારે તમારે બોર્ડ કરવાની ફરજ પડી તમે ખોટા હતા ત્યારે તમારે બોર્ડ કાઢવાની ફરજ પડી આ અહીંયા આગળ જ બોર્ડ માર્યું હતું તો તમારે બોર્ડ કાઢવાની ફરજ શા માટે પડી આવા અનેક સવાલો અત્યારે અધિકારીઓ સામે ઊભા થઈ રહ્યા છે પરંતુ ચરોતરનો અવાજ ક્યાંય આ બાબતે કોઈ કચાસ નહી રાખે પરંતુ જે સત્ય છે તે ઉજાગર કામ ત્યારે ચરોતર અવાજ કરે છે હર હંમેશ જનતાનો અવાજ ચરોતર અવાજ ઉઠાવે છે ત્યારે ચરોતરનો અવાજના માધ્યમથી અધિકારીઓને કહેવા માંગુ છું કે ક્યારેય જનતાના કામ બાબતે કોઈ પણ પ્રકારે કોમ્પ્રોમાઇઝ ન કરશો આવા કોન્ટ્રાક્ટરોને છોડશો નહીં કારણ કે તમારી જો મિલીબગત હોય તો જ તમે આ કોન્ટ્રાક્ટરો પાછળ કોઈ એક્શન નથી લીધા આવો અત્યારે કહી શકાય છે અને આ સીધા જ આટલા જ બધા પ્રૂફ સાથે તરોતરનો અવાજની ટીમ આ જ્યારે આ લાઈવ પ્રસારણ આપને બતાવી રહી છે આ એ જ રોડના દ્રશ્યો બતાવવા માગીશ શું તમને જ્યારે ખબર પડે છે કે ના ભાઈ આ મુદ્દો હવે ઉઠસે મીડિયાની અંદર ત્યારે તમે હવે ડામરના ખાલી એક ટેન્કર અહીં આગળ મૂકી દો છો કોઈ કામકાજ શરૂ નથી કરતા બીજી વાત કે અહીંયા આગળ કોઈ મજૂર નથી દેખાતા વિચાર કરો તમે આ ટેન્કર અને પેલું અહીંયા આગળ મૂકી દીધું છે એટલે અધિકારીઓને જવાબ આપતા ફાવે આવો ભાઈ આવો હું કહીશ અહીંયા આગળ ટેન્કર અને આ ડમણની ટેન્કર છે અને પાણીની ટેન્કર મૂકી દીધી એટલે અધિકારીઓ આ લાઈવના માધ્યમથી ફરી કહી શકે કે ભાઈ ત્યાં આગળ કામ ચાલુ છે અરે ભાઈ શું કામ ચાલુ છે આઠ આઠ મહિના વીતી ગયા તમારા પેટમાં પાણી ના હાલ્યું અહીંયા આગળના સ્થાનિકોને હાલાકી પડી અહીંયા આગળ ક્યારેક કોઈ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે અહીંયા સ્થાનિકો ભોગવે છે એ તમે ભોગવવા નથી આવતા તો તેમ છતાં પણ શા માટે તમે આ કોન્ટ્રાક્ટર બેદરકારી જે કોન્ટ્રાક્ટરે કરી છે આઠ મહિના વીતી ગયા છે તેમ છતાં કોન્ટ્રાક્ટર પર પગલા શા માટે ભર્યા અધિકારીઓ જવાબ આપે અને દર્શક મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી શેર કરજો કારણ કે આ વિડીયો સરકાર સુધી પહોંચાડવો જરૂરી છે આજે ચરોતરનો અવાજની ટીમ એક સત્ય ઉજાગર જ્યારે કર્યું છે અમારી પાસે દરેક પ્રકારના જે એવિડન્સ અમે બતાવ્યા તમને કે આ સમય મર્યાદા અધિકારીઓનો જવાબ છે કે અત્યારે જે કોન્ટ્રાક્ટરોની વચ્ચે હડતાલ ચાલી રહી હતી અરે ભાઈ હડતાલ ચાલી રહી હતી પરંતુ આ જે કામ છે એ કામની તો જે સમય મર્યાદા હતી એ આઠમા મહિનામાં પૂરી થઈ ગઈ છે આઠમા મહિનામાં પૂરી થઈ ગઈ છે અને આઠમા મહિના પછી જ્યારે આ આ લોકોની હડતાલ હતી કે જે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા તો પછી શા માટે આ કામ પૂર્ણ નથી કર્યું અને શા માટે આ અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટરો ઉપર કડકમાં કડક પગલાં નથી ભર્યા આવા અનેક સવાલો ચરોતરનો અવાજના માધ્યમથી ઊભા થાય છે જ્યારે આ એ જ દ્રશ્યો તમે જોઈ શકો છો અત્યારે સીધા દ્રશ્યો ગામ ખાતેથી આ જે જે પાણી કાઢવાનો જે નિકાલ છે

યાર અમારા ખેડૂત ખેતરે આ બાજુ આ ખેતરો જે અમારે પાક લાવવો જ મુશ્કેલ હતો ચુમાવા માટે અમારે અને પાણી કાઢવાનો કોઈ નિકાલ જ નહીં રાખ્યો અને તમે આગળ ગંધારો જુઓ તમે એકદમ રોડ લિવર જે છે કોઈ બાઇક વાળો આવે સીધો અંદર ડાયરેક્ટ ગંધારો ઉપર રહીને જતો રહે એ રીતના ગંધારો બહાર છે સાહેબ ગંધારાની સાઈડ ઊંચી બહતી નહીં બરોબર તમારી જાતે તમે જઈને જઈને જુઓ આગળ બરોબર દર્શક મિત્રો સવાલ આજે એ જ છે આજે અધિકારીઓ અને એમને તો કઈશ કે તમે નકામા અધિકારીઓ કહી શકાય કારણ કે પ્રજા ગામડાની પ્રજા છે વીજળી વડ એ ઠોંભળાનો વડો માર્યો પણ બાકી આગળ સીધો રોડ નહીં કર્યો બરોબર કારણ કે લીધો સ્પીડમાં કોઈ સાધનવાળો જતો હોય તો સીધો ઠોમલામ ઠોક જ એવું હોય કોઈ હમોર હે તમે આગળ જઈને જુઓ અહીંથી લગભગ દોઢેક કિલોમીટર આગળ જાઓ એટલે ઠોમલાનો અકવાડો કેટલો માર્યો છે બરોબર સવાલ એક જ છે કચેરીમાં એસીમાં બેઠા બેઠા આ અધિકારીઓના પેટમાં જ્યારે આ પ્રજાની જે સ્થાનિકોની જે એની જે મુશ્કેલી છે એ તેનું પાણી ક્યારેય પેટમાં હલતું નથી પરંતુ પરંતુ સવાલ એ જ છે કે શું શા માટે થઈને આવા બે દરકારી કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે ચરોતરનો અવાજના માધ્યમથી તો અધિકારીઓનો ફક્ત જવાબ એક જ રહે છે કે અમે નોટિસ પાઠવી દીધી છે અરે ભાઈ નોટિસ પાઠવવાથી શું થશે તો નોટિસ તમે પાઠવી દીધી છે તો પછી કોન્ટ્રાક્ટરે શા માટે હજી કામ પૂર્ણ નથી કર્યું શા માટે કોન્ટ્રાક્ટરે કામ શરૂ નથી કર્યું અહીંયા આગળ એક પાણીની ટેન્કર અને ડામરની ટેન્કર મૂકી દેવાથી શું થશે અરે ભાઈ તમારે જો કામ પૂર્ણ કરાવવું જ હોત તો અધિકારીઓના હાથમાં સત્તા છે તમે કામ પૂર્ણ કરાવી શકત પરંતુ હજી સુધી આ કામ ક્યારે પૂર્ણ થશે એ તો હવે સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે અને અધિકારીઓ સામે આ સીધા જ આક્ષેપ થઈ રહ્યા છે શું ખરેખરમાં અધિકારીઓ તમારી આ કોન્ટ્રાક્ટરોની સાથે મિલી છે કે કેમ અને જો ન હોય તો ખરેખર આવા કોન્ટ્રાક્ટરો સાથે તમે એને કડકમાં કડક પગલાં ભરવા પડશે અને જો નથી જો નથી તો આવા કોન્ટ્રાક્ટરો પાસે તમે કડકમાં કડક પગલાં ભરી અને દંડનીય કાર્યવાહી કરશો અને મને વિશ્વાસ છે જો અધિકારીઓ મને વિશ્વાસ છે તમારી ઉપર કે તમે ખરેખરમાં આ કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરશો પણ આ વસ્તુ નહીં બની શકે કારણ કે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે ભગત છે તે એક વાર નહીં પણ અનેક વાર જોવા મળી છે અને જેનો ગેરફાયદો સીધો જ જનતાને થવાનો છે આજે ચરોતરનો અવાજના માધ્યમથી સત્ય ઉજાગર કરવાનું કારણ આ જ છે કે આજે પીડબલ્યુડી વિભાગની અંદર ક્યાંક ને ક્યાંક સરકારને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે અહીંના જે સ્થાનિક નેતાઓ છે તેમને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે સ્થાનિક નેતાઓ દ્વારા અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે તો અધિકારીઓ દ્વારા તેઓને ગોલ ગોલ જવાબ આપવામાં આવે છે એટલે કે નેતાઓને પણ ગોળ ગોળ ફેરવે છે પરંતુ આ ગામના સરપંચને પણ હું કહું છું અહીંના જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે પણ લેંગ લાગતા હોય તેમને પણ કહું છું આ જે વિધાનસભાના જે અહીંયા આગળના ધારાસભ્ય હોય તેમને પણ કહું છું પૂછજો પીડબ્લ્યુડી ના વિભાગમાં કે શા માટે આ રોડનું કામ અટકાઈ રાખવામાં આવ્યું અને શા માટે આ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવે છે કારણ કારણ એ જ છે કે આઠ આઠ મહિના વીતી ગયા છતાં હજી પણ આ કામ પૂર્ણ નથી થયું અને આઠ મહિના શેના વીતી ગયા છે સમય મર્યાદા પૂર્ણ થઈ છે તેના અને બીજું કે અહીંયા આગળ જે બોર્ડ ઉતારી લેવામાં આવ્યું હતું પરંતુ ચરોતરનો અવાજની ટીમ અહીંયા સૌથી પહેલાં તો અહીંના બોર્ડ અહીંના જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા અમને બોર્ડના ફોટા પણ અમને મોકલી દેવામાં આવ્યા હતા એટલા માટે કહીશ કારણ કે કામ શરૂ થયાની તારીખ હતી બે હજાર વીસમાં ચાર અગિયાર બે હજાર વીસ ચોથી તારીખ અગિયારમો મહિનો અને બે હજાર વીસમાં આ કામ શરૂ કર્યાની તારીખ હતી ત્યારબાદ કામ પૂર્ણ કરવાની તારીખ હતી ત્રણ આઠ બે હજાર એકવીસ એટલે દર્શક મિત્રો કહી શકાય છે કે ત્રણ આઠ બે હજાર એકવીસે જો આ કામ પૂર્ણ થઈ ગયું હોય તો આઠ ને ચાર બાર ને બીજા ચાર મહિના ગણી લઈએ આપણે તો કહેવાય છે કે આજે આઠ આઠ સાત આઠ સાત સાત ને આઠ મહિના પૂરા થઈ ગયા તેમ છતાં હજી સુધી જો આ કામ પૂર્ણ નથી કર્યું સમય મર્યાદા તો બે હજાર આઠ એકવીસની અંદર પૂરી થઈ ગઈ હતી તેમ છતાં જો આ કામ તમે પૂર્ણ નથી કરી શકતા તમે કોન્ટ્રાક્ટરો ઉપર એક્શન નથી લઈ શકતા તો ખરેખરમાં આ આક્ષેપ એ ખરેખર અધિકારીઓ પર સાબિત થઈ રહ્યો છે અને શું પગલાં ભરશે એ પણ હવે જોવાનું રહ્યું છે ચરોતરનો અવાજ આગામી સમયની અંદર હવે પીડબલ્યુડી વિભાગના અધિકારીઓને આ બાબતે લાઈવના માધ્યમથી જવાબ સવાલ પૂછશે કારણ કે અધિકારીઓનો જવાબ અત્યારે ગત વખતે પણ મને એ મળ્યો હતો કે કોન્ટ્રાક્ટરોની સ્ટ્રાઇક હતી એક વર્ષ સુધી શું કોન્ટ્રાક્ટરોની સ્ટ્રાઇક રહી કોન્ટ્રાક્ટરોની હડતાલ શું એક વરસ સુધી ચાલી હતી કોન્ટ્રાક્ટરોને તમે નોટિસ પાઠવી તો નોટિસ પાઠવીને તમે ફરી એમને પૂછ્યું કે કેમ કંઈક પ્રશ્ન તમે ફરી પૂછ્યું કે કેમ કે આ કામ ચાલુ થયું છે કે કેમ આવા અનેક સવાલો અધિકારીઓ સાથે પૂછાશે જ અને સાથે જ આ લાઈવ જો અધિકારીઓ જોતા હોવ તો અધિકારીઓને કહીશ કે ખરેખર આવા બે દરકારી જે કામ કરનારા જે કોન્ટ્રાક્ટરો છે તેમને છાવરવાનું બંધ કરો કારણ કે હવે ચરોતરનો અવાજ આ જ બાબતને લઈને અનેક જગ્યા ઉપરથી પ્રશ્ન ઉઠાવશે અને હું તમને પણ દર્શક મિત્રો કહું છું જરૂરથી કે આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો કારણ કે આવા જે નકામા અધિકારીઓ છે તેમના સુધી આ વિડીયો પહોંચે અને તેમના પેટનું પાણી હલે સાથે સરકાર સુધી આ વિડીયો પહોંચે અને સરકાર પણ હવે આ અધિકારીઓ ઉપર પગલાં ભરે તે હેતુથી આ વિડીયો મેક્સિમમ શેર કરજો અને આપના ગામ ગામની અંદર કે આપના કોઈ પણ વિસ્તારની અંદર આપના નજરે જો આવો કોઈ બનાવ આવે તો મને જરૂરથી અમને ચરોતરના અવાજના માધ્યમથી અમને જાણ કરજો અમારો કોન્ટેક્ટ નંબર છે સેવન ઝીરો વન સિક્સ ઝીરો થ્રી નાઇન સિક્સ ફાઇવ ઝીરો ફરી વખત આપને અમારો નંબર જણાવું છું સેવન ઝીરો વન સિક્સ ઝીરો થ્રી નાઇન સિક્સ ફાઇવ ઝીરો વાત આજે એ જ છે કે આ નકામા અધિકારીઓના રાજમાં આજે બે બેદરકારીપૂર્વક આઠસુ કોન્ટ્રાક્ટરોને હવે લીલા લેર છે પરંતુ ચરોતરનો અવાજ આ જ બાબતે પ્રશ્ન ઉઠાવતું હતું અને હવે ઉઠાવશે અધિકારીઓ જાગી જજો અને કોન્ટ્રાક્ટરોને પણ કહું છું કે જાગી જજો કારણ કે હવે સત્ય ઉજાગર કરવા જનતાનો અવાજ એ ચરોતરનો અવાજ બનતું આવ્યું છે અને બનશે કેમેરામેન પટેલ સાથે હું છું મન નીંગ ચરોતરનો અવાજ